આપણે કમ્પ્યુટરનો પ્રેક્ટિકલનો એક વિડીયો જોઈ ગયા, તેમાં આપણે લાઈન સુધી જોઈ ગયા હતા, પાના નંબર 29. હવે એનાથી આગળ અન્ડુ અને રીડુ ટૂલ્સનો ઉપયોગ કરવા. તો છેલ્લી ક્રિયા ઉલટાવવા માટે અન્ડુનો ઉપયોગ થાય છે, અન્ડુ ટૂલની ક્રિયાને ઉલટાવવા માટે રીડુનો ઉપયોગ થાય છે. આ બે તમને ખાલી જગ્યામાં પૂછાય કે અન્ડુ ટૂલને છેલ્લી ક્રિયા ઉલટાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો અન્ડુ, અને અન્ડુ ટૂલની ક્રિયાને ઉલટાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો રીડુ. ચાલો તો હવે અન્ડુ અને રીડુનો આપણે ટૂલનો ઉપયોગ શીખીએ. તો સૌથી પહેલાં તો શેપ્સમાં લાઈન પર ક્લિક કરો. આપણે લાઈન દોરેલી છે અહીંયા. સાઇઝમાં રેખાની પહોળાઈ જોવા એરો પર ક્લિક કરો, રેખાની પહોળાઈ પસંદ કરો. આ બધું આપણે અહીંયા કરી દીધું. ડ્રેગિંગ દ્વારા રેખા દોરો, નંબર 4 સુધી આપણે કમ્પ્લીટ કરેલું છે કે ડ્રેગિંગ દ્વારા રેખા દોરવાની છે, બરાબર. હવે નંબર 5, ટાઇટલ બાર પર અન્ડુ પર ક્લિક કરો. જુઓ ટાઇટલ બાર પર અન્ડુન અહીંયા છે. આ ટાઇટલ બાર પર અમુકને અહીંયા ટાઇટલ બાર પર હોય, અમુકને અહીંયા હોય. આ જે સેવ બટન છે, અન્ડુ છે, રીડુ છે, એ જે હોય એને શું કહેવાય? ક્વિક એક્સેસ ટૂલ બાર. શું કહેવાય? ક્વિક એક્સેસ ટૂલ બાર. ચાલો અન્ડુ, તો ડાબી બાજુનો એરો હોય એને કહેવાય અન્ડુ. અન્ડુ પર ક્લિક કરીશું તો શું થશે? છેલ્લી ક્રિયા ઉલટાવવા માટે. તો છેલ્લી ક્રિયા એટલે આપણે શું કર્યું? તો સૌથી નાની સાઇઝની એક રેખા દોરેલી, તે જતી રહી, બરાબર છે. રેખા અદૃશ્ય થઈ જશે, જતી રહી અહીંયાથી કાળી એક નાની રેખા. હવે ફરી ટાઇટલ બાર પર રીડ ઉપર ક્લિક કરો. રેખા જ્યાં હતી ત્યાં ફરી આવી જશે. તો હવે રીડ ઉપર એટલે કઈ બાજુનો એરો? જમણી બાજુનો એરો. રીડ ઉપર ક્લિક કરો એટલે છેલ્લી રેખા પાછી આવી ગઈ, બરાબર છે. એટલે અન્ડુ ટૂલનો ઉપયોગ શું છે? તો છેલ્લી ક્રિયા ઉલટાવવા માટે, અને રીડુનો ઉપયોગ તો અન્ડુ કરેલી ટૂલની ક્રિયાને ઉલટાવવા માટે. ચાલો નંબર 3, ઇરેઝર. આગળ ઇરેઝરનો ઉપયોગ કરીને ચિત્રને ભૂસવા માટે. તો ઇરેઝર ક્યાં આવે? હવે જુઓ, મારું માઉસનું પોઇન્ટર જ્યાં ફરે છે ત્યાં તમારે જોવાનું છે. ઇરેઝર ક્યાં છે? અહીંયા છે. માઉસનું પોઇન્ટર મૂકશો એટલે ટૂલ ટિપ્સ આવી જશે, એમાં લખેલું હશે ટૂલનું નામ. તો ઇરેઝર પર ક્લિક કરીએ. જો ઇરેઝર સિલેક્ટ થઈ ગયું, આ ઓરેન્જ કલરનું સિલેક્ટ થઈ ગયું, બાકી બધા ઓરેન્જ નથી, એનો મતલબ કે ઇરેઝર સિલેક્ટ છે. હવે ચલો એમાં વાંચતા જઈએ અને પ્રેક્ટિકલ કરતા જઈએ. આમાં પણ જો નંબર 4 સુધી શું છે? ડ્રેગિંગ દ્વારા રેખા દોરો. તો આપણી રેખા તો દોરેલી તૈયાર જ છે. હવે સીધા નંબર 5 પર આવીએ. તો નંબર 5 પર ટૂલમાં ઇરેઝર પર ક્લિક કરો. તો ઇરેઝર આપણે હમણાં ઇરેઝર પર ક્લિક કર્યું. હવે નંબર 6, સાઇઝમાં રેખાની પહોળાઈ જોવા માટે એરો પર ક્લિક કરો. રેખાની પહોળાઈ પસંદ કરો, સાઇઝમાં જઈને રેખાની પહોળાઈ પસંદ કરો. આપણે સૌથી છેલ્લી મોટી રેખા પસંદ કરીએ છીએ. કરી દીધી રેખા મોટી પસંદ. હવે ડ્રોઈંગ એરિયામાં માઉસ પોઇન્ટર લઈ જાઓ. એરો ચોરસ આકારમાં બદલાઈ જશે. ચોરસની સાઇઝનો આધાર તમે સાઇઝમાં પસંદ કરેલ પહોળાઈ પર રહેશે. જો અહીંયા આપણે જે રીતે લાઈન દોરવા સાઇઝ પસંદ કરીએ છીએ, એ રીતના ઇરેઝરમાં બી નાનું મોટું કરવા સાઇઝ હોય. આપણે હમણાં સૌથી મોટી સાઇઝ લીધી તો જુઓ કેટલું છે ચોરસ. હવે સૌથી નાની સાઇઝ લઈએ તો જુઓ ચોરસ કેવું નાનું થઈ ગયું. ઇરેઝરની સાઇઝ બદલાશે, નાનું મોટું થશે ઇરેઝર, બરાબર છે. આગળ રેખા પર માઉસ પોઇન્ટર મૂકો. લેફ્ટ બટન એટલે ડાબું બટન. ડાબું બટન એટલે કઈ આંગળીનું? પહેલી આંગળીનું બટન દબાવેલું રાખીને માઉસને ધીમેથી ડ્રેગ કરો. જુઓ અહીંયા હું પહેલાં માઉસનું પોઇન્ટર મૂક્યું, હવે પહેલી આંગળીવાળું બટન દબાઈ રાખવાનું. એટલે દબાઈ રાખ્યું અને જે રીતે ભૂસવું છે એ રીતે માઉસ ખસાવવાનું. બટન દબાવેલું જ રાખીને માઉસ ખસાવવાની ક્રિયાને શું કહેવાય? ડ્રેગિંગ. ભૂસાઈ છે આપણી લીટી? જ્યાં જ્યાં ઇરેઝર જાય છે ત્યાં લીટી આપણી ભૂસાઈ છે? હા, ભૂસાઈ ગઈ, બરાબર છે. ભૂસાઈ ગયા પછી જ માઉસનું બટન છોડવાનું. આ થયો ઇરેઝરનો ઉપયોગ. સમજ પડે છે ને? ઇરેઝર સિલેક્ટ કરવાનું સૌથી પહેલાં, ત્યારબાદ ઇરેઝરની સાઇઝ પસંદ કરવાની, અને જ્યાં ભૂસવું હોય ત્યાં માઉસનું પોઇન્ટર મૂકો. હવે માઉસનું કયું બટન? લેફ્ટ બટન. એટલે કઈ આંગળીવાળું? પહેલી આંગળીવાળું બટન દબાવેલું જ રાખીને માઉસને જે રીતે ભૂસવાનું છે એ રીતે માઉસને ખસાવવાનું. બટન માઉસનું બટન છોડવાનું નથી. ભૂસાઈ છે, સમજ પડી ને? ચાલો આગળ નંબર 4, કર્વ.
નંબર ચાર કર્વ, તો જુઓ કર્વ ક્યાં આવેલું છે, લાઇનની બાજુમાં કર્વ આવ્યું છે, કર્વ પર ક્લિક કરો, સિલેક્ટ થઈ ગયું કર્વ. હવે જુઓ શું લખ્યું છે, શેપ્સમાં કર્વ પર ક્લિક કરો. આપણે શેપ્સની અંદર અહીંયા જો શેપ્સ લખેલું છે એમાં કર્વ પર ક્લિક કર્યું. હવે સાઈઝમાં રેખાની પહોળાઈ જોવા એરો પર ક્લિક કરો અને રેખાની પહોળાઈ પસંદ કરો. તો કર્વ પર ક્લિક સિલેક્ટ કર્યા પછી, કર્વ સિલેક્ટ કર્યા પછી આપણે અહીંયા સાઈઝમાં જવાનું. સાઈઝ પર સૌથી મોટી સાઈઝ લેવાની, તમારે જે લેવી હોય, એવું નથી કે સૌથી મોટી જ લેવાની, જે સાઈઝ લેવી હોય એ સાઈઝ લેવાની. હવે કલર વન પર ક્લિક કરો અને કલર પ્લેટમાંથી કલર પસંદ કરો. કલર વન પર ક્લિક કરો, કલર પ્લેટમાંથી કોઈ પણ એક કલર સિલેક્ટ કરો. થઈ ગયું આટલું. હવે નંબર ચાર, ડ્રોઈંગ એરિયામાં માઉસ પોઈન્ટર લઈ જાઓ, એરો કાળી જાડી કાળી ચોકડીમાં ફેરવાઈ જશે. એરો ચોકડીમાં આવી ગયો, કાળી ચોકડી પર. હવે ડ્રેગિંગ દ્વારા સીધી રેખા દોરો. ડ્રેગિંગ દ્વારા એટલે શું કરવાનું, માઉસનું બટન દબાવેલું રાખીને જ માઉસને ખસાવવાનું. સીધી રેખા દોરાઈ ગઈ સીધી રેખા. આ ભૂલ પડી એટલે આપણે શું કરવાનું, અંડું. સૌથી પહેલાં તો સીધી રેખા દોરાઈ ગઈ. હવે વાંચો આગળ. પ્રથમ વળાંક સામેના પેજ પર 31 પાના નંબર પર પ્રથમ વળાંક કર્વ રચવા એ પર ક્લિક કરો. ચોપડીમાં જુઓ એ ક્યાં આપેલો છે, અહીંયા, એ પર ક્લિક કરો. હવે નંબર 7, બીજો વળાંક રચવા માટે બી પર ક્લિક કરો. બી પર ક્લિક કર્યું, બી જ્યાં લખેલો છે ત્યાં ક્લિક કર્યું. કર્વમાં કેટલી વાર ચેન્જ થાય, યાર ડિઝાઇન કેટલી વાર રાઉન્ડ બદલાય, બે વાર. બરાબર થઈ ગયું આટલું કર્વનું. હવે જો ડ્રોઈંગ એરિયા ખાલી કરવા માટે ટાઇટલ બાર પર અંડું પર ક્લિક કરો. અહીંયા કર્વ સુધીની સમજ પડી, જો અંડું પર ક્લિક કર્યું, જતું રહ્યું, ફરી બતાવું, કર્વની રચના ફરી બતાવીશ. તો જોઈ લો ફરી વાર. પહેલાં તો કર્વ પર ક્લિક કરો, એની સાઈઝ સિલેક્ટ કરો, કલર વન પર ક્લિક કરીને કોઈ પણ એક કલર સિલેક્ટ કરો. થઈ ગયું આટલું. હવે ડ્રોઈંગ એરિયા એટલે આ જે સફેદ ભાગ છે એને કહેવાય ડ્રોઈંગ એરિયા. ડ્રોઈંગ એરિયા પર માઉસનું પોઈન્ટર લાવો. હવે ડાબું બટન માઉસનું કયું બટન, ડાબું બટન એટલે કઈ આંગળીવાળું, પહેલી આંગળીવાળું બટન દબાવેલું રાખીને એક સીધી રેખા દોરવાની. દોરાઈ જાય એટલે માઉસનું બટન છોડી દેવાનું. હવે જુઓ ચોપડીમાં 31 પાના પર વિન્ડોમાં એ લખેલો છે ત્યાં માઉસનું પોઈન્ટર મૂકો અને એકવાર ક્લિક કરો. થયું રાઉન્ડ. હવે બી લખેલો છે ત્યાં માઉસનું પોઈન્ટર મૂકીને ફરી ક્લિક કરો. થઈ ગયું બે વાર કર્વ થયું, સમજ પડી કર્વમાં. ચાલો હવે ડ્રોઈંગ એરિયા પર આપણે રેક્ટેંગલ દોરવાનું છે. તો ડ્રોઈંગ એરિયા ખાલી કરવા માટે અંડું પર ક્લિક કરવાનું. અંડું એટલે છેલ્લી ક્રિયા ઉલટાવવા માટે. જતું રહ્યું કર્વ. નંબર 5, રેક્ટેંગલના ઉપયોગ દ્વારા સમચોરસ દોરવા. તો ચાલો સૌથી પહેલાં નંબર 1, શેપ્સમાં રેક્ટેંગલ પર ક્લિક કરો. શેપ્સમાં રેક્ટેંગલ ક્યાં આવેલું છે, કર્વની બાજુમાં ગોળ સર્કલ છે અને એની બાજુમાં રેક્ટેંગલ છે. રેક્ટેંગલ માઉસનું પોઈન્ટર મૂકો એટલે નીચે લખાઈને આવી ગયું ટૂલ ટીપમાં રેક્ટેંગલ. હવે એના પર ક્લિક કરો. થઈ ગયું ક્લિક. હવે નંબર 2, સાઈઝમાં એરો પર ક્લિક કરો અને ચોથા ક્રમની પહોળાઈ પસંદ કરો. સૌથી પહેલાં રેક્ટેંગલ પર ક્લિક કરવાનું, ત્યારબાદ સાઈઝમાં જવાનું અને કયા નંબરની, ચોથા નંબરની સાઈઝ સિલેક્ટ કરવાની. હવે કલર વન પર ક્લિક કરો અને કલર પ્લેટમાંથી ડાર્ક રેડ કલર પસંદ કરો. તો સૌથી પહેલાં જો કલર વન પર ગયા અને ડાર્ક રેડ કલર પસંદ કર્યો. હવે નંબર 4, ડ્રોઈંગ એરિયામાં માઉસ પોઈન્ટરને લઈ જાઓ, એરો કાળી ચોકડીમાં ફેરવાઈ જશે. માઉસ પોઈન્ટર અહીંયા કાળી ચોકડીમાં ફેરવાઈ ગયું માઉસ પોઈન્ટર. હવે નંબર 5, ડ્રેગિંગ દ્વારા સમચોરસ દોરો. ડ્રેગિંગ દ્વારા સમચોરસ દોરો એનો મતલબ શું છે, માઉસનું ડાબું બટન દબાવી જ રાખવાનું, છોડવાનું નહીં. માઉસનું ડાબું બટન દબાવી રાખીને માઉસને નીચેની બાજુ અને સાઈડમાં એટલે કે આપણે જે રીતે ચોરસ દોરવું એ રીતે માઉસ ખસાવવાનું નીચેની બાજુ કે સાઈડમાં, ને પછી દોરાઈ ગયા પછી માઉસનું પોઈન્ટ બટન છોડી દેવાનું. ચોરસ દોરાઈ ગયું આપણું, સમજ પડે છે ને. જુઓ નંબર 32 પર હવે
આપણે કલર ટૂબનો ઉપયોગ કરીને રંગીન સમચોરસ દોરીશું. તો ચાલો સૌથી પહેલાં ફરીવાર શેપ્સમાં રેક્ટેંગલ તો પસંદ કરેલો જ છે, એની સાઈઝ પણ આપણે ચોથા નંબરની કરેલી છે. હવે કલર વનમાં ડાર્ક રેડ કલર છે. હવે કલર ટુ ફિલ, અહીંયા ફિલ કલર નંબર 9માં શું લખેલ છે, ફિલમાંનો એરો પર ક્લિક કરો. એરો પર ફિલમાં અહીંયા એરો લખ છે ત્યાં ક્લિક કરવાનું. તમને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે, ડ્રોપડાઉન મેનુ જોવા મળ્યું. હવે એની અંદર શું લખે, નંબર 10 પર વાંચો, સોલિડ કલર પર ક્લિક કરો. સોલિડ કલર પર આપણે ક્લિક કર્યું. નંબર 11 કલર 2 પર ક્લિક કરો અને કલર પ્લેટમાંથી ઇન્ડિગો પસંદ કરો. કલર 2 પર ક્લિક કર્યું. હવે ઇન્ડિગો પસંદ કરવાનું છે. બોક્સમાંનો કલર પણ ઇન્ડિગો થઈ જશે. કલર 2 પર ક્લિક કરીને ઇન્ડિગો કલર પસંદ કરવાનો છે. પણ અહીંયા ઇન્ડિગો કલર એટલે આપણો આવ્યો ભૂરો કલર. જો અહીંયા માઉસનું પોઈન્ટર મૂકેલા નીચે ઇન્ડિગો લખાઈને આવ્યું, એના પર સિલેક્ટ કરો. થઈ ગયું સિલેક્ટ. કલર 1 પર રેડ અને કલર 2 પર ઇન્ડિગો એટલે આપણે બ્લુ કલર. હવે અહીંયા પાછું ફરી બીજું રેક્ટેંગલ, બીજું ચોરસ દોરવાનું છે. તેમાં બીજું લંબચોરસ દોરે તેમાં શું કરવાનું છે, તો માઉસનું ડાબું બટન દબાઈ રાખવાનું. આમાં પણ ફરી બીજું બાજુમાં દોરવાનું છે, તો માઉસનું ડાબું બટન દબાઈ રાખવાનું, છોડવાનું નથી. પહેલી આંગળીવાળું બટન દબાઈ રાખીને માઉસને નીચેની બાજુ અને સાઈડમાં ખસાવવાનું છે. દોરાઈ જાય એટલે બટન છોડી દેવાનું. થઈ ગયું કલર પૂરેલો ચોરસ દોરાય. આ બાજુ કેવું છે, કલર 2માં આપણે કોઈ કલર સિલેક્ટ નહોતો કર્યો એટલે અંદરનો ભાગ ખાલી હતો, પણ આમાં આપણે કલર 2માં ઇન્ડિગો કલર સિલેક્ટ કર્યો એટલે અંદર કલર પૂરાઈને જ ચોરસ દોરાયો. સમજ પડી ગઈ? ચલો સામે પેજ નંબર 33 પર આવી જાઓ. શું લખેલું છે, પહેલા અને બીજા સમચોરસને સરખાવો. પહેલા સમચોરસમાં કોઈ રંગ પૂરેલો નથી, બીજા ચોરસમાં કલર 2 પૂરેલો છે અને બાહ્ય રેખાઓ કલર 1ની ડાર્ક રેડ છે. આનો અર્થ એ કે તમે રંગીન આકારો દોરવા ઈચ્છો છો. તો ફિલમાંના વિકલ્પ, પ્રથમ વિકલ્પનો ફિલ સિવાય પસંદ કરો. જો અહીંયા કલર ચોરસ આપણે જે પણ આકાર દોરીએ તે કલર પૂરાયેલો જ દોરવાનો હોય તો શું કરવાનું, સૌથી પહેલાં તો ફિલ પર જઈને નો ફિલ સિવાયના કોઈ પણ એક કલર પર સિલેક્ટ કરવાનો, નો ફિલ સિવાય, બરાબર છે. નંબર 14 ડ્રોઈંગ એરિયા ખાલી કરવા માટે ટાઇટલ બાર પર અંડું કરો. ચાલો અહીંયા ફરીથી અંડું કરી દે એટલે ડ્રોઈંગ એરિયા ખાલી થઈ ગયો. હવે શું લખ્યું છે, વિવિધ ફિલ્સના ઉપયોગ દ્વારા રંગીન આકારો દોરવા. તો સૌથી પહેલાં આપણાને અહીંયા પેજ નંબર 34 પર કયો આકાર આપેલો છે, ત્રિકોણ. તો જુઓ અહીંયા ચોવે સ્ક્રીન પર ધ્યાન આપજો, આપણે સૌથી પહેલાં ત્રિકોણ સિલેક્ટ કરવાનું. ત્યારબાદ ફિલમાં જઈને આપણે હમણાં સોલિડ કલર લીધો, હવે ક્રેયોન લઈ લઈએ. સાઇઝ લેવાની, જે સાઇઝ તમને સિલેક્ટ કરવી એ સાઇઝ. કલર 1 એનો મતલબ શું છે, એ બોર્ડર છે. કલર 1 એટલે બોર્ડર છે અને કલર 2 એટલે અંદર કલર પૂરાય તે, બરાબર છે. તો આપણે કલર 1માં બ્લેક અને કલર 2માં યલો. હવે માઉસનું પોઈન્ટર, માઉસનું ડાબું બટન દબાઈ જ રાખીને માઉસને ડ્રેગ કરવાનું છે. જો કલર પૂરાયેલો ત્રિકોણ દોરાયો, સમજ પડી ને. હવે ફરી ડ્રોઈંગ એરિયા ખાલી કરવા માટે અંડું. આવી જ રીતે તમને ચોપડીમાં આપેલું છે ડાયમંડ, પછી હાર્ટ, સ્ટાર, બરાબર. સ્ટાર સુધીનું તમારે જાતે કરવાનું છે. ચોરસ અને ત્રિકોણ બધા એ જ રીતે તમારે ડાયમંડ, હાર્ટ અને સ્ટાર કરવાનો છે. હવે પેજ નંબર 37 પર નંબર 5 આપેલું છે પોલીગોનનો ઉપયોગ. તો પોલીગોનનો ઉપયોગ કરી આકાર દોરવા, તો એ આપણે હવે શીખીશું. તો સૌથી પહેલાં નંબર 1 પર શું લખ્યું છે, શેપ્સમાં પોલીગોન પર ક્લિક કરો. શેપ્સમાં સૌથી પહેલાં પોલીગોન પર આપણે ક્લિક કરવાનું છે. તો શેપ્સમાં પોલીગોન આર્યું રેક્ટેંગલ, અરે ટ્રાયેંગલની બાજુમાં, બરાબર છે. આને કહેવાય પોલીગોન. હવે વાંચતા જવાનું છે. જુઓ ચોપડીમાં નંબર 2માં ફિલમાંના એરો પર ક્લિક કરો. ફિલમાંના એરો પર આપણે ક્લિક કર્યું, બરાબર છે. હવે તમને ડ્રોપડાઉન મેનુ જોવા મળશે, નો ફિલ પર ક્લિક કરો. એમાં નો ફિલ પર આપણે ક્લિક કર્યું. આગળ સાઇઝ પર, સાઇઝમાં એરો પર ક્લિક કરો અને ચોથા ક્રમની પહોળાઈ પસંદ કરો. સાઇઝના એરો પર ક્લિક કરીને ચોથા નંબરની સાઇઝ એરો પર ક્લિક કરવાનું.
कलर वन पर क्लिक करो अने कलर प्लेट माथी ब्लेक कलर पसंद करो। कलर वन में ब्लेक कलर बराबर छे। कलर वन में आपने ब्लेक कलर सिलेक्ट कर दीधो। जुओ नंबर 5, ड्रेगिंग करीने सीधी रेखा ए बी दोरो। जुओ तमने चोपड़ीना पाना नंबर 38 पर बतावेलू छे, सीधी रेखा ए अने बी ड्रेगिंग द्वारा दौरवानी, जेनो मतलब के माउसनू पॉइंटर दबावेलू, डाबू बटन दबावेलू राखीने सीधी रेखा एक दोरी दीधी। बराबर छे। हवे सी बिंदु पर माउस पॉइंटर मूको। सी बिंदु एटले चोपड़ी में जो नीचेनी विंडो छे एमां सी बिंदु क्या लखेलू छे, अहींया मारू माउसनू पॉइंटर ज्यां देखाय छे त्यां। बराबर छे। तो बिंदु पर माउस पॉइंटर मूको अने त्यां सुधी रेखा दोरवा माटे क्लिक करो। જુઓ અહીંયા સી બિંદુ પર અહીંયા આપણે ખાલી એકવાર ક્લિક કરવાનું છે, દોરાઈ ગઈ રેખા, વાંચવાનું છે હવે આગળ। જ્યારે હવે સી બિંદુથી ઉપર લઈ જાઓ ડી સુધી, દોરાઈ ગઈ, ફરી નીચે ઈ, એવી રીતના અહીંયા ઈ, પછી એફ, પછી પાછું જી, એચ, આઈ, ને અહીંયા એ પર આપણે ક્લિક કરી દેવાનું। દોરાઈ ગઈ આખી, જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં જ ફરી આપણે છેલ્લું ક્લિક કર્યું એટલે આખું ચિત્ર બંધ થઈ ગયું। બરાબર છે, સમજ પડે છે ને? જો ફરી એકવાર બતાવી દઉં અન્ડુ કરીને। સૌથી પહેલાં જુઓ પોલીગોન પર ક્લિક કરો, ફિલમાં જાઓ, નો ફિલ પર ક્લિક કરો, સાઈઝમાં સૌથી મોટી સાઈઝ પર ક્લિક કરવાનું। થઈ ગયું આટલું? હવે પહેલાં તો એક સીધી રેખા દોર દીધી અને એ બી રેખા કીધી, હવે અહીંયા સી પોઈન્ટ છે તો સી પર ક્લિક કર્યું, એક લીટી દોરાઈ ગઈ, પછી અહીંયા ડી લખેલો છે ચોપડીની વિન્ડોમાં, જો ચોપડીની વિન્ડોમાં જોજો ક્યાં એ બી સી ડી લખાય તે ડી, અહીંયા ઈ, પછી અહીંયા શું લખ્યું છે એફ, પછી પાછું નીચે જી, અહીંયા એચ, અહીંયા આઈ, અને એ બિંદુ જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં છેલ્લું ક્લિક કર્યું, આખું ચિત્ર આપણું બંધ થઈ ગયું। પોલીગોન ટૂલનો ઉપયોગ જેટલી રેખા દોરવી હોય એ પ્રમાણે દોરાય, પણ છેલ્લી રેખા આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં બંધ કરવાની રહેશે। આ તો થયું આપણું ખાલી ચિત્ર દોર્યું છે, પણ જુઓ પાના નંબર હવે આ કાઢી નાખવાનું છે એટલે અંડું કરવાનું, ડ્રોઈંગ એરિયા ખાલી કરવા માટે શું કરવાનું, અંડું ટૂલ પર ક્લિક કરીને જતું રહ્યું આખું। આપણે હમણાં જે પોલીગોન દોર્યું તે તો ખાલી એકલું બોર્ડર, કાળી બોર્ડર જ હતી, પણ હવે કલર પૂરેલું પોલીગોન દોરવા માટે શું કરવાનું તે પાના નંબર 39 પર। ચાલો સૌથી પહેલાં તો પોલીગોન સિલેક્ટ કરો, ફિલમાં વોટર કલર લખેલું છે એ સિલેક્ટ કરો, પછી સાઈઝમાં જઈને જે તમારે કોઈ બી એક સાઈઝ સિલેક્ટ કરવાની। ચાલો હવે કલર વનમાં રેડ કલર આપણે મરૂન લઈ લઈએ ને કલર ટુમાં રેડ કલર લઈએ, બરાબર છે? હવે દોરવાનું તો એ જ રીતે છે, એક સીધી રેખા દોરવાની, દોરાઈ ગઈ, અહીંયા બી, અહીંયા સી, સી પછી અહીંયા ડી આવી ગયો, અહીંયા ડી, પછી ઈ, એફ, જી, એચ, આઈ, અને અહીંયા આપણે ક્લોઝ કરી દઈશું। જુઓ તમે પાના નંબર 40 પર જે રીતનું ચિત્ર આપણે અહીંયા દોરેલું છે એ રીતે આપણે તૈયાર કલર પૂરેલું ચિત્ર તૈયાર થઈ ગયું। ચિત્ર અલગ અલગ હોય શકે, ડિઝાઇન અલગ હોય, પણ અહીંયા આપણે શું જોઈએ, પોલીગોનનો ઉપયોગ દ્વારા કલર દોરેલું જ પોલીગોન દોરવા માટે, તો એનો બોર્ડર કલર પણ થઈ ગયો અને અંદરનો કલર પણ થઈ ગયો। કલર પણ તમારે જે સિલેક્ટ કર જે કલરથી દોરવો એ કલરથી દોરાય। ચાલો ફરી ડ્રોઈંગ એરિયા ખાલી કરવા માટે અંડો ટૂલ પર ક્લિક કરીને જતું રહ્યું, ડ્રોઈંગ એરિયા પરથી પોલીગોન, અહીં સુધીનું તમને લખવા આપ્યું હતું ત્યાં સુધીનું આપણું પ્રેક્ટિકલ પૂરું થયું। થેન્ક યુ।